નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નરેન્દ્ર રાવલ. છેલ્લા 40 વર્ષમાં અમદાવાદમાં અંદર લંગ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા 5 વર્ષથી ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના સ્પેશિયાલિસ્ટ તરીકે હું કામ કરું છું. જે લોકો નિયમિત નસકોરા બોલાવે છે અને દિવસે ટીવી જોતાં જોતાં, મોબાઈલ ઉપર વાત કરતાં કરતાં અથવા શાંત વાતાવરણમાં તેમણે નસકોરા બોલે છે અને સૂઈ જાય છે, આવા વ્યક્તિઓને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હોઈ શકે. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા શરીરના તમામ સ્નાયુઓ શિથિલ એટલે કે લૂઝ થઈ જાય છે ને ખાસ કરીને ગરાના, મોઢાના અને જીભની પાછળના ભાગના સ્નાયુઓ લૂઝ થઈ જાય છે, જેના હિસાબે શ્વાસનળીનો એ ભાગ બિલકુલ સંકોચાઈ જાય છે. શ્વાસનળીના આ ભાગને હાડકાનો અથવા કાર્ટિલેજનો સપોર્ટ નથી હોતો. આ જો શ્વાસનળીનો જે ભાગ છે એ 10 સેકન્ડ કરતાં વધુ સંકોચાઈ જાય તો એને એપનિયા કહે છે અને 10 સેકન્ડ કરતાં ઓછો સંકોચાઈ જાય તો એને હાઇપોએપનિયા કહે છે. એટલે AHI ઇન્ડેક્સ એપનિયા, હાઇપોએપનિયા ઇન્ડેક્સ જે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયામાં ખૂબ જ અગત્યનો છે. આવા વ્યક્તિઓને ઓક્સિજન નહીં મળવાથી હૃદયની અંદર લોહી અને ઓક્સિજન ઓછો મળે છે, જેથી હૃદયનો એટેક આવવાની શક્યતા, હૃદયના ધબકારા વધઘટ થવાની શક્યતા અને હૃદયનું પમ્પિંગ પણ ઓછું થઈ જાય છે અથવા તો બ્લડ પ્રેશર વધી જાય છે, એટલે હૃદયના તમામ પ્રોબ્લેમો થઈ શકે છે. આ સાથે જો મગજને લોહી અથવા ઓક્સિજન ના મળે તો મગજ કામ કરતું ઓછું થઈ જાય છે, ગુસ્સો આવી જાય છે, માનસિક તાણ અનુભવાય છે, યાદ શક્તિ ઓછી થઈ જાય છે અને કોઈક વખતે મગજની અંદર બ્લડ સર્ક્યુલેશન ફેલ થવાથી મગજની અંદર સ્ટ્રોક પણ થઈ શકે છે અને લકવો પણ પડી શકે છે. પેનક્રિયા નામની ગ્લેન્ડની અંદર ઓક્સિજન ઓછો મળવાથી વ્યક્તિને ડાયાબિટીસ થઈ શકે છે, અનકંટ્રોલ ડાયાબિટીસ પણ રહે છે, ઇન્સ્યુલિન પણ ઓછું થાય છે. આ સાથે જાતીય શક્તિ ઓછી થાય છે, આ સાથે તમે દર્દીના પાચન તંત્રમાં પણ ખૂબ જ પ્રોબ્લેમ થાય છે અને આ ફેફસાના જો રોગો હોય તો ફેફસાના રોગોમાં પણ વધારો થાય છે. એટલે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એ ખૂબ જ ભયાનક રોગ છે. જો દર્દી વેહિકલ ચલાવતું હોય, ફોર વ્હીલર, અને હાઈવે ઉપર સ્પીડમાં જતા હોય તો ગાડી અથવા ટ્રક એક્સિડન્ટ થવાની શક્યતા છે. અમેરિકાની અંદર તો ડ્રાઈવરોને છે ને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપનિયા હોય કે ના હોય પણ તેમનો સ્લીપ સ્ટડી કમ્પલસરી કરવામાં આવે છે. ઉપરોક્ત લક્ષણો હોય, દર્દી ખૂબ જ જાડો હોય, નસકોરા બોલતા હોય અને દિવસ દરમિયાન ઊંઘ આવતી હોય, ઉઠવામાં આરસ આવતી હોય તો આવા વ્યક્તિને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હોઈ શકે છે. તે માટે આવા વ્યક્તિઓએ મારો સંપર્ક સાધો અથવા નજીકના કોઈ પણ પાસે હોમ સ્લીપ સ્ટડી કરાવવી જરૂરી છે.